શરત ભંગને કારણે મિલકતમાં ફક્ત પુનઃપ્રવેશનો માલિકી હક તબદીલ કરી શકાતો નથી. હવે તેની આપણે થોડીક સમજણ મેળવીએ તો અમુક અધિકારો એવા પ્રકારના છે કે મૂળ મિલકતને અલગ રીતે અસ્તિત્વ સંભવી શકતું નથી. દાખલા તરીકે ભાડૂત પાસેથી મિલકતનો કબજો પરત મેળવવાનો માલિકનો અધિકાર છે. જ્યારે ભાડૂત સાથેની મિલકતનું વેચાણ થાય, એટલે કોઈ મિલકતમાં ભાડૂત હોય તો એ મિલકત ભાડૂત સહિત જો વેચાણ કરવામાં આવે અને ભાડૂત શરત ભંગ કરે તેવા સંજોગોમાં મિલકતનો કબજો મેળવવાનો માલિકનો અધિકાર પણ તે મિલકત લેનારને વેચવામાં આવે છે જ. અને એ બાબતમાં યથાપ્રસંગ વધારાનો અવેજ પણ ચૂકવવાતો હોય છે. તેથી ભાડૂતની શરત ભંગને કારણે માલિક તે મિલકતમાં પુનઃપ્રવેશ કરી શકે તેવા અધિકાર પણ તે સ્થાવર મિલકતના વેચાણ સાથે જ તેના લેનારને મળે છે. એટલે એક ભાડૂત સાથેનો મિલકતની વેચાણ થઈ ગઈ અને એવા સંજોગો છે કે જો ભાડૂત કોઈ શરતોનો ભંગ કરે તો એ ભાડૂતને ખાલી કરવાનો અને મિલકતનું પજેસન મેળવવાનો માલિકને હક મળી શકે. હવે જો જ્યારે મિલકત ભાડૂત સાથે વેચાણ કરવામાં આવે છે તો કાયદો એ માન્યતા ધરાવે છે કે એ ભાડૂત સાથે મિલકત વેચાઈ છે તો એનો જે અવેજ છે તે માલિકે મેળવી લીધો છે અને જ્યારે પાછો એનો કબજો મળે તો એ ખરીદનારને જ પ્રાપ્ત થાય છે. હવે મિલકત વેચનાર પાસે જ્યારે મિલકત જ નથી રહેતી હોતી તો એમાં પુનઃપરેશ કરવાનો એનો કોઈ સંજોગ જ નથી. કારણ કે એને પાછો કબજો મળે તો મિલકત તો વેચી દીધી છે, તો મૂળ વેચનાર મકાન માલિકનો ભાડૂત મકાન વેચ્યા પછી જો ભાડૂત પાછો કબજો આપે તો તે મૂળ માલિકને નહીં પરંતુ ખરીદદારને મળે અને ખરીદદાર વેચનાર એમાં ક્યારેય પણ દાખલ થઈ શકતો નથી કારણ કે એણે તો મિલકત વેચી દીધી છે. એટલે પરંતુ જો મિલકત માલિક તેના માલિક પાસે જ રહેતી હોય તો પછી માત્ર પુનઃપ્રવેશનો આવો અધિકાર અલગ રીતે અન્યને વેચાણ કરી શકાય નહીં. ઇઝમેન્ટની સુવિધા સગવડ એ જમીન સાથે હોય છે. જ્યારે જો જમીન જ ન હોય તો એવી સુવિધાનો અલગ રીતે વેચાણ થઈ શકે નહીં. દાખલા તરીકે કોઈ મિલકતમાં દાખલ થવાનો કોઈ ઇઝમેન્ટનો રાઈટ કોઈને છે, કોઈ જગ્યા પર પાણીનો પ્રવાહ વહેવા માટે જમીન પરથી એનો ઇઝમેન્ટનો રાઈટ હોય છે, તો એ અંદર પ્રવેશ કરવાનો હક એ જમીન સાથે સંકળાયેલો છે. અને એટલે જ્યારે કોઈ વ્યક્તિ મિલકત વેચે છે તો એવો ઇઝમેન્ટનો રાઈટ એ જમીન સાથે જાય છે, પરંતુ જમીન માલિક મિલકત વગર અંદર દાખલ થવાનો હક કોઈ બીજાને ત્રાહિત વ્યક્તિને વેચાણ કરી શકતો નથી, ત્રાહિત વ્યક્તિને ત્યાંથી પાણી લઈ જવા દઈ શકતો નથી. એમ ઇઝમેન્ટનો રાઈટ વ્યક્તિ સાથે નહીં પરંતુ જમીન કે મિલકત સાથે સંકળાયેલો છે. એટલે જમીન કે મિલકત વગર એવો ઇઝમેન્ટ રાઈટ સ્વતંત્ર રીતે ટ્રાન્સફર થઈ શકતો નથી.